विद्यार्थी मित्रों, हूँ अरुणा योगानंदी नवयुग स्कूलनी विडियो लेक्चर सीरीजमां आप सर्वनुं हार्दिक स्वागत करूँ छूँ। बाळमित्रो, तमारुं वेकेशन केवुं रह्युं? हाँ, दिवाळीना वेकेशनमां तो खूब मजा आव्या अने दरेक पोताना वतनमां जाई, गामडे जाई अने अमुक तो अनेक स्थळोए फरवा पण जता हशो, खरुं ने? तो आपणे गामडे जवानी खूब मजा आवे छे अने दिवाळीमां तो फटाकड़ा फोड़ीने आनंद आनंद ज थई जाय, बराबर ने? तो चालो, हवे आपणो समय थई गयो छे अभ्यासनो। तो आजे आपणे धोरण 8 विषय गुजराती अने द्वितीय सत्रनी शरूआत करीए। आपणे प्रथम सत्रनो अभ्यासक्रम सारी रीते पूर्ण कर्या अने તેમાં અવનવા પાઠ અને કાવ્ય પણ ભણી ગયા છીએ, જે ભણવાનો આપણને ખૂબ આનંદ મળ્યો છે। તેવી જ રીતના દ્વિતીય સત્રમાં પણ ઘણા બધા પાઠ અને કાવ્યો આવે છે, જે ભણવાની આપણને ખૂબ જ મજા આવશે। તો આજની આપણે શરૂઆત કરીએ। બા, બા એટલે કે મમ્મી। પહેલાના સમયમાં મમ્મીને બા તરીકે બોલાવતા હતા અને બાને તો તેમના સંતાન ખૂબ જ વાલા હોય છે। તો આજનું આપણું કાવ્યનું શીર્ષક પણ કંઈક આવું જ છે। એકમ નંબર 11, વડાવી બા આવી। વડાવી એટલે કે વિદાય આપવી। બા તેમના સંતાનોને વિદાય આપીને પાછી આવે છે, એટલે કે વડાવી બા આવી। હવે આ કાવ્યમાં એવું થયું છે કે દિવાળીની રજાઓ હોય છે અને કામધંધા માટે જે સંતાનો માતા પિતાથી દૂર અન્ય શહેરમાં વસેલા હોય છે, તે દિવાળીના વેકેશન પડતા આ સંતાનો તેમના ઘરે આવે છે, તેમના વતન તરફ પાછા આવે છે, જેનાથી બાને ખૂબ જ આનંદ થઈ જાય છે। અને જ્યારે દિવાળીની રજાઓ પૂર્ણ થાય છે ત્યારે તે વિદાય આપી અને પાછી આવે છે, ત્યારે બાને કેટલું દુઃખ થાય છે તે આ કાવ્યમાં રજૂ થયું છે। તો ચાલો આવા સરસ મજાના કાવ્યના કવિ પરિચય મેળવીએ। કાવ્યના કવિ છે શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા। તેનું ઉપનામ એટલે કે ઉષ્ણસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। તેમનો જન્મ 28/9/1920માં વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો અને તેમનું મૃત્યુ 7/11/2011માં થયું અને તે અધ્યાપક અને આચાર્ય તરીકેની પણ કામગીરી બજાવી છે। આ ઉપરાંત તેણે ઘણા બધા સોનેટ કાવ્યો પણ રચ્યા છે। આ વડાવી બા આવી કાવ્ય પણ એક સાહિત્ય પ્રકાર છે, સોનેટ કાવ્ય। તેમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે, જેમ કે પ્રસૂન, આદરા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે। તો ચાલો આપણે આ કાવ્યનું ગાન કરીએ। રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાનની જના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા। આ કાવ્યનો રાગ આ રીતનો છે। તમે કાવ્યને આગળ ગાવાનો પણ પ્રયત્ન કરજો અથવા તો તેને નેટ ઉપરથી કાવ્યનો રાગ શોધી અને તેની સાથે ગાજો। આવા સરસ મજાના કાવ્યની આપણે સમજૂતી મેળવ્યા કે રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની
વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. અહીં દિવાળીની રજા પૂરી થાય છે, જેના કારણે દહાડા એટલે કે દિવસ, ખલિત એટલે કે ભંગ થવો, ખલેલ પડવી, પ્રથમની એટલે કે પહેલાની. હવે દિવાળી જે બાનું ઘર છે ગામડામાં, પોતાનું વતન, ત્યાંથી તેમના સંતાનો કામ ધંધાર્થે, અહીં લખ્યું છે કે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, સંતાન એટલે કે પુત્રો, નિજના એટલે કે પોતાના. હવે કામ ધંધા માટે દૂર દૂર શહેરોમાં અનેક જગ્યાએ જ્યાં તેના સંતાનો વસેલા છે, દિવાળીની રજાઓમાં તે સંતાનો પોતાના વતન તરફ પાછા આવે છે અને દિવાળીનું વેકેશનમાં ખૂબ મજા કરે છે, જેના કારણે રજાઓ દિવાળી તણી પૂર થઈ ઘરમહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. હવે દીકરાઓ બધા શહેરમાં જતા રહ્યા, જેના કારણે ઘરમાં એકદમ શાંતિ પ્રસરાઈ ગઈ હતી અને દિવાળીની રજામાં જ્યારે સંતાનો વતન તરફ પાછા આવે છે ત્યારે પહેલાંની શાંતિમાં ખલેલ પહોંચે છે અને જે વસેલા દૂર ધંધા માટે દૂર દૂર રહેલા તેના સંતાનો છે તે વળી પાછા કાલે એટલે કે દિવાળીની રજા જ્યારે પૂરી થશે ત્યારે તો તે પાછા જતા રહેવાના છે. સદાના ગંગામાં સ્વરૂપે ઘરડા ફોઈ સૌએ, લખાયેલો કર્મ વિરહ મિલનને તે રજનીય, નિહાળ્યા સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ સગા, ઉવેખી એને સૌ જઠર વળી વાતે સૂઈ ગયા. જઠર ગંગામાં સ્વરૂપ છે. તમે અમુક જગ્યાએ વાંચ્યું હશે કે ગંગસ્વ એટલે કે ગંગા સ્વરૂપ, જે સ્ત્રી વિધવા હોય તેના માટે વપરાતું એક શબ્દ છે ગંગા સ્વરૂપ. હવે આવા ગંગા સ્વરૂપ માતા છે તે અને તેમના ફોઈ, આ બધા જ દિવાળીની રજામાં જ્યારે સંતાનો આવે છે ત્યારે પોતાનું અગાઉનું દુઃખ છે, લખાયેલો કર્મ વિરહ મિલનને તે રજનીય, વિરહ એટલે કે દુઃખ, તેના નસીબમાં જે દુઃખ લખાયેલું છે તે ભૂલી જાય છે અને બધા સંતાનો સાથે આનંદ કરે છે અને રાત્રે સૂતી વખતે જ્યારે બધાની વચ્ચે એક સરસ મજાનું આસન કરી અને બેસે છે, વાતો કરે છે અને આરામથી તે સૂઈ જાય છે, જે અગાઉનું તેનું દુઃખ છે તેને ભૂલી જાય છે. હવે આગળ કવિ શું કહે છે તે જોઈએ. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી. હવે અહીં કહે છે કે દિવાળીની રજામાં બાળકો આવે છે, તેમના સંતાનો આવે છે અને નાના નાના ટાબરિયા જ્યારે સાંજનો સમય હોય ત્યારે ફટાકડા ફોડે છે અને આનંદ કિલ્લોલ કરે છે, જેના કારણે બા ગંગા સ્વરૂપ ફોઈને ખૂબ આનંદ મળે છે. પરંતુ દિવાળીની રજા પૂરી થાય છે એટલા માટે સવારે ભાભીનું ઘર ભર્યું. હવે ભાભીનું એટલે કે તેના નાના ભાઈના બાળકો અને નાનો ભાઈ તેમની પત્નીને લઈને જ્યારે ગામડે આવે છે ત્યારે હવે એ લઈને આખું ઘર સૂનું થઈ જાય છે. જ્યારે તે જતા રહે ત્યારે ઘરમાં એકદમ શાંતિ ફેલાઈ જાય છે. ગઈ અડધી વસ્તી, હવે ભાઈ સવારે વયા જાય છે એટલે ઘરની અડધી વસ્તી ઓછી થઈ જાય છે, એટલે આખું ઘર શાંત અને સઘળું બની જાય છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની, સવારે એક ભાઈને વિદાય આપે છે
बपोरे बीजा बे भाईओ ने विदाय आपे अने ते बे भाईओ नवोढा भारियाओ प्रिय वचन मंद स्मित वधी। नवोढा भारिया एटले के नवपरणी स्त्री ने लई अने त्यांथी विदाय लिए छा। प्रिय वचन एटले के प्रिय बोलनारी, मंद स्मृति एटले के धीमू धीमू मंद हास्य आपनारी नवपरणी स्त्री ने लई अने विदाय लिए छा। वड़ावी बा आवी निज सकल संतान क्रमशः, क्रमशः एटले के वारफरती एक एक संतान ने विदाय आपीने वड़ी फरीथी तेमना घरे परत आवे छा। गृह व्यापी जोयो विरह पड़ी बेसी पगथिया, आखू घर सांद जोई अने ते दुख थी ते त्याने पगथिये बेसी जाय छे। आ काव्यमां कवि कहे छे के दिवाळीनी रजामां जे संतानो धंधा माटे अनेक शहેરોમાં દૂર વસેલા છે તે તહેવારોની રજામાં વતન તરફ આવે છે અને જેના કારણે માતા પિતા ફઈ અને વડીલોને ખૂબ આનંદ મળે છે, કારણ કે આખું ઘર એકદમ શાંત હોય અને પછી જો કોઈ મહેમાન આવી જાય તો આપણને પણ મજા પડે છે અને આ મહેમાન બે ત્રણ દિવસ રોકાય તેમની સાથે આનંદ કરીએ વાતો કરીએ અને પછી જો તે જતા રહે તો આપણને પણ દુઃખ થાય છે, તેવું જ દુઃખ માતા પિતા અને વડીલોને પણ થતું હોય છે। અહીં બા ક્રમશઃ એટલે કે વારાફરતી એક એક ભાઈને વડાવે છે અને વડાવીને જ્યારે પરત તેમના ઘરે આવે છે ત્યારે આખું ઘર ખાલી જોવે છે અને વિદાય આપતી વખતે તેમને દુઃખ થાય છે અને આ દુઃખને કારણે જ્યારે ઘરે આવે છે ત્યારે તે પગથિયે જ બેસી જાય છે। આવું સરસ મજાનું આ એક સોનેટ કાવ્ય છે જેમાં બાની વેદના રજૂ કરી છે, તો તમને આ કાવ્ય સારી રીતે સમજાઈ ગયું હશે। હવે આપણે ફરી મળીશું નવા એકમ સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।